મારી રજૂઆત છે આ ભયંકર ભ્રષ્ટાચારને પત્રકારો જે અત્યારે બિરદાવું છું હું તમને બધાને, કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું. આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિક સુધી પહોંચાડો છો. તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે, આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે. મારી આપવીતી એ છે કે મારી બાજુમાં 96 વારના મકાનની અંદર 2 બેડ હોલ કિચનના 5 માળના ફ્લેટ બની ગયા છે. 25નો રોડ છે, પ્લોટનું મોઢું 25નું છે, જેની માન્યતા મળે નહીં. જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ. આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેકવાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ સૌની સર્વ રજૂઆતથી એની ઉપર હું આક્ષેપ કરું છું. સાગઠિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એ નજર સમક્ષ આવે છે ભાઈ. અત્યારે તમને કઈ રીતના હેરાન કર્યા? મારા માતા પિતા 80 વર્ષના સિનિયર સિટીઝન છે, તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્રે મળેલો છે. રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિના હાથે સન્માન થયેલું છે. આદરણીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે. એવા સિનિયર સિટીઝનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમને એમ કહેવું પડ્યું હતું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું, ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો. આ 2-6 વર્ષ દિવસ પહેલાની ઘટના છે. ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય, કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધો ને એ બાજુનું હતું, એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશું. પણ અમે જાગ ઝીલી છે. ક્યાં ફરિયાદ કરવી સાહેબ, ક્યાં ફરિયાદ કરવી, કોને ફરિયાદ કરવી? આજે એટલા માટે હિંમત આવી કે આ 42 જણા નિર્દોષ મરી ગયા ને તો આના કરતા આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું. આ આટલો ભ્રષ્ટાચાર ચાલે. પાછળની શેરીમાં ભાનુબેન બાબરિયા રહે છે, એની બિલકુલ બાજુમાં અત્યારે 300 વારમાં આ બાંધકામ ચાલે. આ અનામિકા સોસાયટીનો કાયદેસરનો નિયમ છે માત્ર 100 વાર જગ્યા આપવી. આ માણસે કઈ રીતના 300 વાર જગ્યા ભેગી કરી આ પણ એક સવાલ છે. અને આને વચેટિયાને પકડો ભાઈ, વચેટિયા ઉપર FIR કરો. કોઈ અધિકારી કોઈ નેતા ડાયરેક્ટ પૈસા નથી લેતા, વચેટિયાઓ ઉપર FIR કરાવો અને આના મોબાઈલ નંબરની ડિટેલ કઢાવી અને આના વચેટિયાઓને પકડો. આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટિયાઓ કહેતા ફરે છે કે અમને કાંઈ નહીં થાય. તમે જોઈ લેજો, હજી અમને વિશ્વાસ નથી કે આમાં ન્યાય મળશે. ઘણા બધા છે સાહેબ, વચેટિયાનું નામ લઉં ને તો પછી મારે જીવવું મુશ્કેલ થઈ જાય. આ હિંમત કરીને આપું છું, તમે બધા મને ભવિષ્યમાં મારા માતા પિતાને કઈ તકલીફ થાય ને તો તમે સાથે રહેજો. ઘણા આના એક વચેટિયા નું હોય વોર્ડ વાઇઝ નિમેલા છે, જેમ પોલીસ ના બાતમીદાર હોય ને તેમ. સાહેબ એની ઘરે સીસીટીવી કેમેરા છે, ગઢાવો રેકોર્ડિંગ. આ SEB વાળાને PCB વાળા અને CPB વાળા વાતો કરે છે, એને ઉપાડો ભેગું અહીંયા રેડ પડવી જોઈએ ને. ઓકે 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 ઓકે.